નમસ્કાર, હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોડાસામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગાંધી કોલેજ કેમ્પસ ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આગામી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી માટે હોલ નક્કી કરવા ગયા હતા. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠન અને કોલેજના ક્લાર્ક વચ્ચે થઈ હતી બોલાચાલી. ક્લાર્કે વિદ્યાર્થીઓ સાથે અશોભનીય ભાષામાં વાત કરી હતી, તેનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. ક્લાર્કના ઉદ્ધત જવાબને લઈને એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવાયો છે. ક્લાર્ક દ્વારા માફીપત્ર લખી આપવામાં એબીવીપીની માંગ છે. મારો કોઈ જવાબ નથી. મારી જોડે જે વ્યવહાર થયો એ જ વ્યવહાર મેં કર્યો છે મિત્ર. અરે ના ના સાહેબ, ઓફિસમાં સીધી દાદાગીરી થી જ વાત કરી શકો. સાહેબ માફી પત્ર સાહેબ લખવું પડશે. નમસ્તે, જયશ્રી પુવાર, મોડાસા નગર સંબંધ. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોડાસા નગર દ્વારા મલાગદી કેમ્પસના આર્ટ્સ કોલેજના ક્લાર્ક શ્રી મનીષભાઈ શર્મા દ્વારા એબીપીના કાર્યકર્તાઓ પરમિશન લેવા બાબત જોડે ગયા હતા, પણ તેમની સમક્ષ ઉગ્ર બોલાચાલી અને તેમની સામે ખુરશી ફેંકીને આવી રીતે આક્ષેપ કર્યો હતો. શું શિક્ષણના મંડળની અંદર આવો વ્યવહાર ચાલી શકે છે? તેના વિરોધમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કેમ્પસના કાર્યકર્તાઓ તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમના વિરુદ્ધ માફીપત્ર માંગવાની માંગ કરી હતી. તેના દ્વારા ઉગ્ર નારા સાથે અને સૂત્રોચ્ચાર સાથે મલાગદી કેમ્પસના ઉપરી કેળવણી મંડળને માફીપત્રની માંગ કરી હતી, પણ તેઓ અત્યાર સુધી પણ માફીપત્ર લખવા પણ ના પાડે છે. અને એક રાક્ષસી હસીને દ્વારા ના એક વિદ્યાર્થીઓને કહે છે કે તમે જે થવું એ કરી લો, અમે તમને જોઈ લેશું, બહાર મળો, અમે તમે તારું ભવિષ્ય જોઈ લઈશું, તારા નામને નંબર કહી દે, અમે જોઈશું તમારા કેટલું બળ છે અને કેટલું અમે બહાર મળો, એવી ધમકી આપવામાં આવી છે. શું શિક્ષાના મંડળની અંદર આવી પદ્ધતિ અને આવી બોલાચાણી ખરેખર ચલાવી લેવામાં આવે તેના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.